આવો ભાઈ અહીંયા આવો, તમે બધા હિન્દુત્વ વાળા જ લાગો છો, આવો અહીંયા. હિન્દુત્વ નો ખરો મતલબ શું ભાઈ? બોલ, શું નામ છે તારું? બે પૂછું છું તમને, આમ આમ નથી કરવાનું કેતો, બોલો. હું ગાય માતા અહીંયા ગાયો રખડે છે એનું હું ગામમાં, આખલાઓ રખડે છે એનું હું. લેવો આપડે બધા એક એક માંથી હાલો ઘેર. મારે ઘેર છે 8 ગાયો છે, એક બે નહીં. ભાઈ આ આખલા ઘાસ ખાય છે, આ કોથળીઓ ખાય છે, હું છે અન્ય નત્ય તો ગાયો આ છે. આ ભાઈ ની ગાઉ ચાર પાંચ ને ઠોકી દીધી ગાડી, તદ્દન ખોટી વાત છે. આ હિન્દુ એટલે સહિષ્ણુ પ્રજા, હિન્દુ એટલે કુદરત ના પ્રકૃતિ ને પૂજવા વાળી પ્રજા. એમાં ગાય આવી જાય ને ભૂંડે આવી જાય કે મારામાં ઈશ્વર છે, આનામાં ઈશ્વર છે, નીચે આ કીડી ફરે છે ને એનામાં ઈશ્વર છે. ખોટી રીતે મારી દે ને પછી પોતાની જાત ને બચવા એમ કે ગાય ઉપર ચડાઈ હતી. કઈ ગાય? લ્યો મને બતાવો, ગાય ઇન્જર્ડ થઈ હોય તો. તમે બધા આંધળા ભક્તો માનીએ લ્યો છો પાછા. કુદરતે આપણા માં ને મિયા ભાઈઓ માં ને બીજા એક જાતિ માં કોઈ ફેર નથી કર્યો ભાઈ. માણસ જ બનાવ્યા છે બધા, એનામાં કોઈ લીલું લોહી નથી આલ્યું, એનામાં લાલ જ લોહી આપેલું છે. તો માણસ ને માણસ ની જેમ જોવાનું નામ હિન્દુત્વ છે. તમે જે વિડીયો જોયો ને એ કચ્છ જિલ્લાના મુંદ્રાના પ્રાગપર બાજુનો છે. ત્યાં ફરજ બજાવે છે પોલીસ ઇન્સ્પેક્ટર જેમનું નામ છે હાર્દિકભાઈ ત્રિવેદી. કેમ તેણે આ લોકોને હિન્દુત્વનો પાઠ ભણાવ્યો છે, કયા લોકોને હિન્દુત્વનો પાઠ ભણાવ્યો છે, એના વિશે વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું છું. આપણે ભણી ગણી લઈએ, મોટા થઈએ, મોટી મોટી ડિગ્રી લઈ લઈએ, બસ આટલા પૂરતી આપણી શિક્ષણ વ્યવસ્થા નથી, આટલા પૂરતી આપણી જવાબદારી નથી. આ શિક્ષણથી આપણે સમાજને સેવા પણ કરવાની છે. સમાજ જો ગેરમાર્ગે જતો હોય ને તો એને વાળવાની પણ સમજદારી અથવા તો સારું શિક્ષણ આપવાની જવાબદારી કે સારી રીતના શિખામણ આપવાની જવાબદારી એ બધી આપણી જ છે. ત્યાં સુધી આપણા શિક્ષણની ડિગ્રી છે ને એ ખાલી કાગળિયા પૂરતી સીમિત છે જો આપણે આ ન કરીએ તો. ખેર, આખા મુદ્દાની જો વાત કરીએ તો કચ્છના પોલીસ ઇન્સ્પેક્ટર છે હાર્દિક ત્રિવેદી, એમણે બની બેઠેલા ગૌભક્તોનો ક્લાસ લીધો હતો. અત્યારના સમયની વાત કરીએ તો ધર્મને દેખાડા પૂરતો જ સીમિત કરી દેવામાં આવ્યો છે. ધર્મના નામે માણસ માણસમાં ઝેર ફેલાવી રહ્યો છે. એવામાં સમજદાર લોકો છે ને એકદમ ચૂપ બેઠા છે, પણ હજુય આ સમાજમાં જાગૃત નાગરિકો છે જે સમાજમાં ખોટું થાય ને તો આ ખોટું છે અને સાચું થાય ને તો આ સાચું છે એવું વટ ઠોકીને કહી શકે છે. એવામાં પોલીસ ઇન્સ્પેક્ટરે જે ગૌના નામે રાજનીતિ અથવા તો ગૌના નામે ખોટા કામ કરતો હતો ને એને સાચી દિશા દેખાડી હતી. સમાજના લોકો જે છે, બે સમાજના લોકો એની વચ્ચે બબાલ થઈ હતી તો અટકાયત કરવામાં આવી હતી અને હિન્દુત્વ નામે પહોંચેલા ટોળાએ જે પહોંચ્યું હતું ત્યાં એમને પીઆઈ હિન્દુત્વનો પાઠ શીખવ્યો હતો. આમ કરી અને એક રીતના જોવા જઈએ તો ખાલી હિન્દુત્વનો પાઠ નહીં પરંતુ માણસાઈનો પાઠ પણ શીખવ્યો હતો. એ વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે ને વિડીયો આપણે જોઈએ. હિન્દુત્વનો ખરો મતલબ શું ભાઈ? બોલ, શું નામ છે તારું? હિન્દુત્વનો ખરો મતલબ શું? બોલ, મને નામ કે તારું. બોલ ભાઈ, હિન્દુત્વ એટલે શું? એ પૂછું છું તમને, આમ આમ નથી કરવાનું કેતો, બોલો. હું હિન્દુત્વ એટલે શું છે? હિન્દુત્વ એટલે શું મને કહેવાય? વાત સાંભળો ભાઈ, કવિ તમે કહો. આપણે એટલે કોઈ ના તમે અને અમે નથી ગાય માતા, તમે કોઈ અન્ય કરે તો અન્ય ફેર નથી. બરાબર, અહીંયા ગાયો રખડે છે એનું હું ગામમાં, આખલાઓ રખડે છે એનું હું. નહીં નહીં, એ હું છે તો પછી અન્ય નથી થતો એ ગાયો જોડે? તો લેવો આપડે બધા એક એક માંથી હાલો ઘેર. ના ના, મારે ઘેરે છે 8 ગાયો છે, એક બે નહીં, 8 ગાયો છે મારે ઘેરે. પણ આ બધી રખડે છે એ હું છે તો એ ગાયો નથી. અને તમે કયો છો ગાયો અમે અન્ય ના થવું જોઈએ? કોઈ નથી કરતું ભાઈ. આ આખલા ઘાસ ખાય છે, આ કોથળીઓ ખાય છે, એવું છે અન્ય નથી તો ગાયો. આજે અન્ય તો એ બધો થાય છે સાહેબ, પણ આને એવું અમારે જાણવા મળ્યું કે આ ભાઈ ની ગાઉ ચાર પાંચ ને ઠોકી દીધી ગાડી. તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે. આ હું તમને વંચાવું, વાંચો જાહેરમાં, તમે વાંચો. આ કેટલા જણા આવ્યા છો તમે? એને જ મેસેજ લખેલા છે, વાંચો સાહેબ. વાંચ્યું છે, પણ આપણે એવું છે કે ભાઈ કોઈ પણ હિન્દુત્વનો મતલબ થાય હિન્દુ એટલે સહિષ્ણુ પ્રજા, હિન્દુ એટલે કુદરતના પ્રકૃતિને પૂજવા વાળી પ્રજા. બરાબર છે, એમાં ગાય આવી જાય ને ભૂંડે આવી જાય, કોઈનો અન્ય ન થવો જોઈએ. બરાબર છે, હિન્દુત્વ એટલે શું? કે મારામાં ઈશ્વર છે, આનામાં ઈશ્વર છે, નીચે આ કીડી ફરે છે ને એનામાં ઈશ્વર છે. આ નામ હિન્દુત્વ કહેવાય. એક લુકો ખોટી કોઈને આમ ખોટી રીતે મારી દે ને પછી પોતાની જાતને બચવા એમ કે ગાય ઉપર ચડાઈ હતી. કઈ ગાય? લ્યો મને બતાવો, ગાય ઇન્જર્ડ થઈ હોય તો.
આ વિવાદની આખે વાત આપણે કરીએ તો થયું કંઈક એવું હતું કે જે તે સમયે એક મુસ્લિમ સમાજનો વ્યક્તિ હતો એ જઈ રહ્યો હતો ટ્રક લઈને, અને ત્યાં વચ્ચે ગાય બેઠી હતી તો એ વ્યક્તિએ ગાયને હટાવી હતી. હવે આ જ્યારે ગાયને હટાવે છે મુસ્લિમ વ્યક્તિ ત્યારે હિન્દુ વ્યક્તિ આવે ને પાછળથી ધોકો મારી દે છે માથામાં, અને પછીથી આખે આખી બબાલની શરૂઆત થાય છે અને પછી જે ઘર્ષણ વગેરે થાય છે અને આ આખે આખી બહુ લાંબી સ્ટોરી છે. પણ અંતમાં આ મુદ્દો છે એ પોલીસ સ્ટેશન સુધી પહોંચે છે. આ મુદ્દો જ્યારે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો ત્યારે બંને સમાજના લોકોને પોલીસની સામે રજૂ કરવામાં આવ્યા. જે પોલીસ પીઆઈ હતા એમનું નામ છે હાર્દિક ત્રિવેદી, એમણે બંને લોકોને સાંભળ્યા અને પછી શિખામણ આપી હતી કે ખરેખર આપણે શું છીએ, ખરેખર આપણે શું હોવું જોઈએ અને ખરેખર આપણે કોણ છીએ. આવી જ રીતના જે ધર્મના નામે ઝેર ફેલાવતા લોકો છે એમને આ સંદેશ સરસ રીતના પહોંચશે. અને જે કોઈ પણ લોકો છે જે ધર્મના નામે ખોટા કામ કરી રહ્યા છે એમને પણ આ એક સારો સંદેશ મળશે. જો આવા જ અધિકારીઓ આપણને ગુજરાતમાં મળતા રહેશે તો પછી લોકોનું કોઈ ખરાબ કંઈ ખોટું કોઈ નહીં કરી શકે. કારણ કે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો ઘણા બધા દબાવ પણ હોય છે, રાજકીય દબાવ હોય કે બીજા સમાજના દબાવ હોય કે બીજા પણ ઘણા બધા દબાવ હોય છે, એ દબાવની હેઠળ અધિકારીઓ સરખી રીતના કામ નથી કરી શકતા. પણ અમુક સારા નાગરિકો, જાગૃત નાગરિકો, જાગૃત અધિકારીઓ પણ છે જે સમાજ, રાજનીતિ, કોઈ પણ કશાડનો ડર રાખ્યા વગર વટથી છાટી ઠોકીને કહી શકે છે કે શું સાચું છે અને શું ખોટું છે. પણ આખે આખા વિવાદની જો વાત કરીએ તો મને પદ્મશ્રી સુરેન્દ્ર શર્માની એક કવિતા યાદ આવે છે કે મંદિરો મસ્જિદ કી યા કિસી ઇમારત કી, માટી તો લગી થી ભાઈ ઇસમે મેરે ભારત કી, લહુ થા હિન્દુ કા તો અલ્લાહ શર્મિંદા રહા, મરા મુસલમાન તો રામ કબ જિંદા રહા, બિખરે બિખરે સે હમ સભી આઓ એક ઘર મે રહે, ક્યા પતા કલ તુમ ન રહો, ક્યા પતા કલ હમ ન રહે. આભાર.